રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લા કચ્છના લોકોએ પોતાની કળાથી વિશ્વ સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છની આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગન માટે આજે વિશ્વ લેવલે પહોંચી ગઈ છે. કચ્છના રોગન આર્ટિસ્ટે બનાવેલ આર્ટ પીસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કના રાણી માર્ગ્રેટને ભેટમાં આપ્યું છે. કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં કળા સાથે સંકળાયેલા અનેક કારીગરો વસવાટ કરે છે. અહીંના જ કલાકારોની રોગન આર્ટની સુવાસ કચ્છ અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. થોડા વર્ષો પહેલા પ્રધાનમંત્રી મોદી અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ રોગન આર્ટનો નમૂનો ભેટ આપ્યો હતો. હવે ફરી એક વખત વિદેશની ધરતી પર રોગન આર્ટ પહોંચ્યું છે. પ્રધાનમંત્રી મોદી ડેનમાર્કના રાણીને કચ્છની રોગન આર્ટની કૃતિ ભેટ ધરી છે. આ કૃતિ રોગન આર્ટિસ્ટ સુમાર ખત્રી અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા અબ્દુલ ગફર ખત્રીએ તૈયાર કરેલી છે. મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારે પણ સદભાવના મિશનના હિસાબે જે પણ ગુજરાતમાં ડેલિગેટ વીવીઆઈપી આવતા એમને ગિફ્ટ આપવાનું અમારું કલ્પવૃક્ષ પસંદ કર્યું. હું આભારી છું. અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને અમેરિકાના પ્રવાસે જતા હતા ત્યારે પણ ત્યાંથી સીધું યાદ કરીને અમારું બનાવેલા ટ્રી ઓફ લાઈફ ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટ આપ્યું હતું. અને હાલ જ 4 દિવસ પહેલે ડેનમાર્કના પ્રવાસે ગયા ત્યારે પણ રોગન આર્ટને યાદ કરી અને તેમની રાણીને ખાસ કરીને ગિફ્ટ આપ્યું. એ પણ અમારું બનાવેલું રોગન આર્ટનું ટ્રી ઓફ લાઈફ જ છે. અને એમના સરકારના નેતૃત્વમાં અમારે પરિવારમાં લગભગ 28 જેટલા અવોર્ડ પ્રાપ્ત થયેલા છે. અમારા સંઘર્ષની ખરી કદર ભારત સરકારે કરી છે.